સુરતના કુંભારિયા ચાર રસ્તા પર આવેલી રઘુવીર માર્કેટમાં ગતરોજ આંખ ફાટી નીકળી હતી, જેને કાબૂમાં લેવામાં 21 કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આ કાબૂમાં આવી ગયા બાદ 29 કલાકે ફરી આગ લાગી હતી. આ સમય દરમિયાન પાલિકા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સુડા ભવન ખાતે બિલ્ડર સુડાના અધિકારીઓ સહિતના સાથે સુડાના ચેરમેન બંછાનિધિ પાની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટના બિલ્ડિંગના એવિએશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ સિટીમાં ફાયર અગત્યનો મુદ્દો છે અને ફાયરને લઈને જો ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી. સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આગ પર 12:30 વાગે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, જો કે સિન્થેટિક કાપડના કારણે રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગ કામગીરી કરી રહ્યા છે. રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ બાદ સુધા ચેરમેન બંછાનિધિ પાનીની અધ્યક્ષમાં સુધા ભવન ખાતે બિલ્ડર માર્કેટ સંચાલકો સુધાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે માર્કેટમાં પેસેજમાં બાંધકામ થતા આગની ઘટના સમયે મુશ્કેલી આવે છે. જે સ્ટ્રક્ચર સુરતમાં છે એ દેશના બીજા કોઈ દેશમાં નથી. ટેક્સટાઇલ સિટીમાં ફાયર અગત્યનો મુદ્દો છે અને ફાયરને લઈને જ ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી. દર મહિને તપાસ કરવામાં આવશે અને મોકડીલ પણ કરવામાં આવશે. આજે મીટિંગમાં ખાસ કરીને ગઈકાલે જે ફાયર ઇન્સિડન્ટ થયું છે એ પ્રકારના ફાયર ઇન્સિડન્ટ કોઈ પણ રીતે બીજા કોઈ પણ હાઈ રિસ્ક બિલ્ડિંગમાં ના થાય એના માટે આજે જે ડેવલપર્સ છે, આર્કિટેક્ટ છે, એન્જિનિયર્સ છે અને બીજા ટેક્સટાઇલ ઓનર્સ એસોસિએશન છે એ લોકોના સાથે, ફોસ્ટા છે એ લોકોના સાથે એક બેઠક કરવામાં આવેલું હતું અને ફાયરનું જે સચેતનતા અને એના માટે જે અમલીકરણ જોઈએ એના માટે આ એક ખૂબ મોટા પ્રમાણમાં એક ઝુંબેશ સુરત શહેરમાં ચાલુ થાય એટલા માટે તમામ લોકોને એક સૂચના આપવામાં આવેલું છે. ખાસ કરીને આજના દિવસમાં બધા જે બિલ્ડિંગ્સમાં જે હાઈ રિસ્ક અથવા જે હાઈ રાઈઝ બિલ્ડિંગ હોય, જે હાઈ રિસ્કના કેટેગરીમાં આવતા હોય એ તમામ બિલ્ડિંગોમાં 30 દિવસની અંદર જે કંઈ બાબતો ખામી હોય એ ખામીઓને ચેક કરીને એને રિવ્યૂ કરીને એનું એક કોમ્પ્રિહેન્સિવ એનું જે કંઈ ફાયર સેફ્ટી બાબતે ખામીઓ છે એને જોવા માટે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને કન્સર્ન્ડ આર્કિટેક્ટ અને જે કોઈ એસોસિએશન હોય એ લોકોના એક મીટિંગ જે તે હાઈ રિસ્ક બિલ્ડિંગમાં કરીને એમાં જે ખામીઓ ત્રુટીઓ રહી જાય એ ઇમિડિયેટલી એડ્રેસ કરવામાં આવે. અને સેકન્ડ વસ્તુ આજે આ મીટિંગમાં આપણે નિર્ણય કર્યું છે કે જે જ્યારે લોકો પ્લાન પાસ કરવા માટે આવે તો એમાં ઇલેક્ટ્રિકલ જે પર્સન હોય એ પર્સન ઓફ રેકોર્ડ તરીકે નોંધવામાં આવશે અને જે ફાયર કન્સલ્ટન્ટ છે એ ફાયર કન્સલ્ટન્ટ પણ એક પર્સન ઓન રેકોર્ડ તરીકે નોંધવામાં આવશે અને થર્ડ જે ફસાડ હોય એ ફસાડ માટે પણ પર્સન ઇન રેકોર્ડ નોંધવામાં આવશે. ફસાડ માટે સ્પેશિયલ રજીસ્ટ્રેશન આપણે કરીશું. ફસાડને સુરત શહેરમાં આજ પછી એને બહુ એન્કરેજ ના કરવા માટે આપણે ફસાડ માટે સ્પેશિયલ રજીસ્ટ્રેશન ફેસિલિટી આપણે ઊભું કરીશું. એના માટે જે કંઈ ફેરફારની જરૂરિયાત પડે એ ફેરફાર કરવામાં આવશે અને એના સાથે સાથે ઓવરઓલ જે ફાયર સેફ્ટી અને ફાયર પ્રિવેન્શન છે એ ખૂબ જ અગત્યનું છે. એટલે સેફ્ટી ફર્સ્ટ જે વિષય છે એ ઘણા બધા લોકોને કહેવામાં આવ્યું કે સેફ્ટી ફર્સ્ટ હોવું જોઈએ. એટલે સેફ્ટી ફર્સ્ટ મિશન એ સુરતમાં આપણે ચાલુ કરીશું અને કોઈ પણ રીતે દરેક જે કોઈ બિલ્ડિંગના કર્મચારી હોય, બિલ્ડિંગના વોચમેન હોય, બિલ્ડિંગના કોઈ પણ વ્યક્તિ હોય એને ફાયર અંગે જાણકારી હોવું જ જોઈએ. જે ના હોવાના કારણે ક્યારેક ક્યારેક ફાયરનું જે સક્રિયતા વધી જાય છે જ્યાં સુધી અને પછી ફાયર ડિપાર્ટમેન્ટને મોડું જાણ થાય છે એ પણ પ્રશ્ન છે. એટલે તમામ લોકો ફાયરના બાબતે જાણકારી હોવા માટે
દરેક હાઈ રિસ્ક બિલ્ડિંગ જે છે એના પાસે એક ફાયર માટે સ્પેશિયલ વ્યક્તિ એ નિમણૂક થાય એના માટે પણ એક જરૂરી કર્યું છે. એટલે એમાં એ લોકો પણ નિમણૂક તુરત જ કરે એના માટે પણ એક સૂચના આપવામાં આવી છે. એટલે ઓવરઓલ સુરત શહેરમાં જે છે એ તમામ બિલ્ડિંગોને આઈડેન્ટિફાય કરીને એમાં જે હાઈ રિસ્ક બિલ્ડિંગ્સ છે એ બિલ્ડિંગ્સોમાં સ્પેશિયલ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોના ઉપર આજે ચર્ચા વિચારણા કરવામાં આવ્યું છે. આજે ખાસ કરીને જે પણ હાઈ રિસ્ક બિલ્ડિંગ છે એમાં ફાયર સેફ્ટી નોર્મ્સ જે નેશનલ બિલ્ડિંગ કોડ અને જે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબ કરવામાં આવે એ પ્રકારે કરવામાં આવ્યું છે. બીજું એક ખૂબ અગત્યનું બાબત એ આપણને મળ્યું છે ગઈકાલે કે જે ફસાડનું મટીરિયલ હોય કે ફસાડ હોય એ ફસાડ ઓપનેબલ હોવા જોઈએ અને જે ફસાડ અથવા એલિવેશન ટ્રીટમેન્ટ એ વેન્ટિલેશન માટે અગર ઓપન ના હોય તો એને ભવિષ્યમાં મંજૂરી નહીં મળે એ રીતે પણ એક નિર્ણય કરવામાં આવ્યું છે. જે આપણા ફસાડ હોય એ ફસાડનું જે મટીરિયલ હોય એ નોન કમ્બસ્ટેબલ મટીરિયલમાં ના હોય તો એને મંજૂરી પણ ના આપવામાં આવે એ રીતે પણ નિર્ણય થયું છે. પણ ફસાડ અંગે સ્પેશિયલ જે છે એ એક રજીસ્ટ્રેશન કરવામાં આવશે સો દેટ ફસાડ અંગે જવાબદારી કોનું છે એ પણ એક ફિક્સ કરવામાં આવશે. એ પ્રમાણે એક ઓવરઓલ આજે મીટિંગ થયું છે અને આપણને આશા છે કે આ પ્રકારના જે બાબતોથી જે કરેક્ટિવ મેઝર્સ છે એ કરેક્ટિવ મેઝર્સ ઇમિડિયેટલી લેવામાં આવે. આજે આ જે આગ છે એ લગભગ 12-15 કલાક સુધી આગ ઉપર પાણી મારવામાં આવ્યું છે. કેટલા લીટર કેટલા લાખ લીટર કે કેટલા હજાર લીટર પાણી વપરાયું અને એનો ચાર્જ વિશે કઈ આમાં આ મીટિંગમાં? લગભગ 4 કરોડ લીટરનું પાણી જે છે એમાં એ થયું છે અને જે કંઈ ફાયર ડિપાર્ટમેન્ટનું ખર્ચ થયું છે એ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ પાસેથી લેવામાં આવશે. સર બીજો એક સવાલ એવો થતો હોય છે કે આપણે જો એક સમય એવો હતો કે જયારે ફાયર ડિપાર્ટમેન્ટ કોઈ આગ લાગતી હતી તો એલાર્મ સિસ્ટમની એક જોગવાઈ હતી કે આગ લાગે ત્યારે એલાર્મ વાગતા હતા. જૂની વાત છે, શું હવે એ પોલિસી ફરી ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું લાગે છે ખરું એમ કે આવા મોટા બિલ્ડિંગોમાં કોઈ આગ લાગે તો કોઈ એલાર્મ કરે તો એનાથી જલ્દી એલર્ટ થાય અને ફાયરને જાણ કરી શકાય? દરેક હાઈ રિસ્ક બિલ્ડિંગ ઉપર ફાયર અલાર્મ સિસ્ટમ જે છે અને સ્મોક ડિટેક્ટર સિસ્ટમ એ અચૂક હોવા જોઈએ અને એ જે ફાયર અલાર્મ સિસ્ટમ છે દરેક બિલ્ડિંગ વાઇઝ જે છે એ સ્પેશિયલ હોય છે અને એ હાઈ રિસ્ક બિલ્ડિંગમાં અચૂકપણે આ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પ્રમાણે જોવામાં આવશે. આજે જે આગની ઘટના જે સ્થળે બની છે એમાં કોઈ ગેરરીતિ થઈ હોય કે પ્લાન પાસ કરવામાં એની વિરુદ્ધ બાંધકામ થયું હોય એવી કોઈ પ્રાથમિક રીતે લાગ્યું છે એલિગેશન? આજે ગઈકાલનું જે ફાયર થયું છે એ ફાયર ખાસ કરીને એના જે લિફ્ટ નું જે ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ છે એ ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ થોડાક દિવસો પહેલા પણ એ સેમ ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ્સ થયું હતું અને ડે બિફોર યેસ્ટરડે પણ એ સેમ જે ઇલેક્ટ્રિકલમાં એ થયું છે. બીજું એક ડક્ટમાંથી જે એસી ડક્ટ હોય છે એ ડક્ટમાંથી ફાયર ખૂબ જ સ્પીડમાં આગળ વધતા હોય છે અને એના કારણે ફ્લોર ટુ ફ્લોર આગ ઝડપથી વધતા હોય છે. એટલે જ્યાં પણ ડક્ટ હોય એમાં સાઇનેજેસ હોવા જોઈએ નીચે એનું જાણકારી ફાયર ડિપાર્ટમેન્ટને હોય તો એ કમ્પ્લીટલી એને એડ્રેસ કરી શકાય એ પ્રમાણે એક કાર્યવાહી થશે. સાહેબ, આ એક્સિડન્ટ લાગી રહ્યું છે કે કઈ એમાં કોઈનું મેલાફાઇડ ઇન્ટરેસ્ટ હોય? એ એક તપાસનો વિષય છે, તે તપાસમાં એ ક્લિયરલી બહાર આવશે. સાહેબ, સ્ટેબિલિટી રિપોર્ટ માટે કોઈ સંસ્થાને જવાબદારી સોંપવામાં આવી છે અને કોઈ પોલીસ ફરિયાદ કરવાનું વિચારણા કરી આના માટે? નહીં, સ્ટેબિલિટી રિપોર્ટ જે છે એ સ્ટેબિલિટી રિપોર્ટ અત્યારે ફાયરને કમ્પ્લીટલી ડાઉઝ ઓફ કરવામાં આવે એના પછી આ બિલ્ડિંગનું બિલ્ડિંગને સીલ કરવામાં આવશે સો દેટ કોઈ પણ વ્યક્તિ અંદર નહીં જઈ શકે અને આ બિલ્ડિંગને સીલ કર્યા પછી એ બિલ્ડિંગનું સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસણી કરવામાં આવે. બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં ચકાસણી અગર એ ફેલ થાય તો બિલ્ડિંગને ડિમોલિશન કરવામાં આવશે. નહીં, અત્યારના ઈએમાં કોઈ નથી. સાહેબ, કેટલાક સ્થાનિક લોકો એવું કહેતા હતા કે આગ લાગવાની પૂર્વરાત્રિએ 12-1 વાગ્યા સુધી કોઈક ફ્લોર ઉપર ફર્નિચરનું કામ ચાલતું હતું અને ત્યાંથી મજૂરો નીચે પણ કારીગરો નીચે પણ ઉતરા હતા ને સવારે 3 વાગે આગ લાગે છે.
શું હોઈ શકે, કઈ એવું કઈ ધ્યાન પર આવ્યું છે ખરું? કેમેરામેન સભી સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.